હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે વિષય અંગ્રેજી, એમાં હેવ હેઝ આપણે અગાઉ જોઈ ગયા, તો આજે આપણે એનું સ્વાધ્યાય શીખી લઈએ. તો સ્વાધ્યાયમાં શું કહે છે કે યુઝ ધ ગીવન ટેબલ ટુ ફોર્મ સેન્ટેન્સીસ, કે કોષ્ટકમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો. તો એમાં છે આઈ, અ જીરાફ, સી, જોન, એન્જિની, અવર સ્કૂલ એન્ડ વી. તો હવે આવે છે હેઝ અને હેવ, પછી એ અને એન, પછી લાર્જ પ્લેગ્રાઉન્ડ, ન્યૂ યુનિફોર્મ્સ, બિગ ફાર્મ હાઉસ, લોંગ નેક, એપલ એન્ડ ટોય પ્લેન. તો હવે આઈ છે, તો આઈની હારે શું આવશે? હેવ. પછી અ જીરાફ, તો જીરાફ હેઝ. પછી સી, સી હારે શું આવશે? હેઝ. પછી જોન એન જીની બહુવચન થયું તો શું આવશે? હેવ. પછી અવર સ્કૂલ તો શું આવશે? હેઝ. અને વી તો હેવ. હવે હેવ અને હેઝ થઈ ગયા, તો એ અને એન આપણે જોવાના છે. તો લાર્જ પ્લેગ્રાઉન્ડ, એમાં પણ એ આવશે. ન્યૂ યુનિફોર્મ્સ, યુનિફોર્મ્સ છે એટલે એમાં એક એન આર્ટિકલ લાગશે નહીં. બિગ ફાર્મ હાઉસ, એમાં પણ લાગશે નહીં. લોંગ નેક તો એ, એપલ તો એન, ટોય પ્લેન તો એ. ચલો તો હવે આપણે આજે વાક્ય બનાવીએ. પહેલું વાક્ય શું બનશે? આઈ હેવ એન એપલ. આઈ હેવ એન એપલ. હવે આપણને જીરાફ આપ્યું છે, તો જીરાફને શું હોય? લાર્જ પ્લેગ્રાઉન્ડ તો ન હોય, ન્યૂ યુનિફોર્મ પણ ન હોય, બિગ ફાર્મ હાઉસ પણ ન હોય, તો શું હોય? લોંગ નેક. જીરાફ હેઝ અ લોંગ નેક. પછી સી, તો સી હેઝ ટોય પ્લેન. હવે સી અને આઈ છે, આઈમાં આપણે એમ લખ્યું કે આઈ હેવ એન એપલ, તો એમાં તમે એમ લખો કે આઈ હેવ અ ટોય પ્લેન, અને સીમાં એમ લખો કે સી હેઝ એન એપલ તો પણ ચાલે. હવે જોન એન જીની હેવ ન્યૂ યુનિફોર્મ્સ, યુનિફોર્મ્સ છે એટલે કે બહુવચન છે, તો જોન એન જીની પણ બહુવચન છે, તો આપણે એમાં શું લખશું? ન્યૂ યુનિફોર્મ્સ. અવર સ્કૂલ, તો સ્કૂલને શું હોય? લાર્જ પ્લેગ્રાઉન્ડ. અવર સ્કૂલ હેઝ અ લાર્જ પ્લેગ્રાઉન્ડ. પછી વી, તો શું બાકી રહ્યું? ફાર્મ હાઉસ. વી હેવ બિગ ફાર્મ હાઉસ. સમજાય છે? વી હેવ બિગ ફાર્મ હાઉસ. યુઝ એપોસ્ટ્રોફી એસ ટુ ફ્રોમ ગ્રુપ્સ ગ્રુપ ઓફ વર્ડ્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ, કે નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરીને શબ્દ જોડી બનાવો અને બોલો. રિહાન અને કાઇટ, પછી ઉમેશ અને સ્કૂટર, લતીફ અને પેન્સિલ, દિલીપ, ફાધર, વુમેન, કોલેજ, કેટ, ટેઇલ, રિયાઝ, નિફ્યુ, રાહિલ, આંટી, રાહુલ, ટી શર્ટ, એલિગેટર, તીત અને રામજીભાઈ, ફાર્મ. તો આપણને અહીંયા શું આપેલું છે? કોઈ એક વ્યક્તિનું નામ છે અને એની માલિકીનું, મતલબ કે એ જેના માલિક છે અથવા તો એની પાસે જે પણ કંઈ વસ્તુ છે એ આપણને સામે આપેલું છે, અથવા તો કોઈ બે વ્યક્તિનો સંબંધ આપણને આપેલો છે, કોઈ બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ. તો આપણે એમાં એપોસ્ટ્રોફી એસ લગાવી અને બનાવવાનું છે. તો આપણને એમાં ઉદાહરણ આપ્યું છે કે રિહાન અને કાઇટ, તો એમાં શું લખવું? રિહાન્સ કાઇટ. આપણે શું લખવાનું વચ્ચે? એપોસ્ટ્રોફી એસ, રિહાન્સ કાઇટ. હવે ઉમેશ અને સ્કૂટર, તો શું આવશે? ઉમેશ સ્કૂટર, પાછળ એપોસ્ટ્રોફી એસ. લતીફ પેન્સિલ, લતીફ પેન્સિલ. પછી દિલીપ અને ફાધર, તો દિલીપ ફાધર.
पची छे वुमेन अने कॉलेज, तो शू आवशे? वुमेन्स कॉलेज, वुमेन्स कॉलेज। पची केट अने टेल, तो शू आवशे? केट्स टेल। रियाज नेफ्यू, तो शू आवशे? रियाजिस नेफ्यू। पाछळ एपोस्ट्रोफी एस, रियाजिस नेफ्यू। राहिल अने आंटी, तो एमां शू आवशे? राहिल्स आंटी। राहुल टी शर्ट, तो शू थशे? राहुल्स टी शर्ट। पची छे एलिगेटर अने टीथ, तो एलिगेटर्स टीथ। पची छे रामजी भाई फार्म, तो शू थशे? रामजी भाई फार्म। रामजी भाई पची एपोस्ट्रोफी एस अने फार्म, रामजी भाई फार्म। हवे शू के छे फ्रॉम सेंटेन्सीस स्टार्टिंग विथ धीस धेट धीस धोज ओर इट यूजिंग एपोस्ट्रोफी एस एंड गिवन वर्ड्स। नीचे आपेल शब्द जोड़िए उपरथी धीस धेट धीस धोज के इटथी शुरू करी एपोस्ट्रोफी एस नो उपयोग करी वाक्य बनावो अने बोलो। तो हवे आपणने ए तो खबर छे कि धीस अने धेट क्यां आवे, तो के एकवचन होय त्यां, અને ધીઝ અને ધોઝ એ ક્યાં આવે, તો કે બહુવચન હોય ત્યાં। તો હવે આપણે વાક્ય બનાવવાનું ચાલુ કરી, હવે એમાં ઉદાહરણ જોઈ લઈએ। રાહુલ અને હાઉસ, એટલું આપણને આપ્યું છે, તો શું લખ્યું બાજુમાં? ધીઝ ઇઝ રાહુલ્સ હાઉસ, ધીઝ ઇઝ રાહુલ્સ હાઉસ। તો હવે આપણને આપ્યું છે કે રવજીભાઈ અને મેંગો ફાર્મ, તો આપણે શેનાથી બનાવશું? ધેટથી બનાવીએ। ધેટ ઇઝ રાવજીભાઈ ફાર્મ હાઉસ, સોરી મેંગો ફાર્મ। ધેટ ઇઝ રાવજીભાઈ મેંગો ફાર્મ। અહીંયા આપણે ધેટથી બનાવ્યું, તમે ધીસથી વાક્ય બનાવો તો પણ ચાલે, એક વચન છે એટલે ધીસ ઇઝ રાવજીભાઈ મેંગો ફાર્મ। પણ એપોસ્ટ્રોફી એસ આપણે ક્યાં લગાવવાનો? તો કે વ્યક્તિના નામની પાછળ। હની અને પેટ એનિમલ્સ, એનિમલ્સ તો બહુવચન, તો ધીઝ આર હનીઝ પેટ એનિમલ્સ। સમજાય છે? ધીસથી આપણે વાક્ય બનાવ્યું, ધીસથી તમારે ના બનાવવું હોય અથવા ધોસથી બનાવવું હોય તો પણ ચાલે। ધોઝ આર હનીઝ પેટ એનિમલ્સ, સમજાય છે? મિસ્ટર મહેતા લોંગ કોટ, તો એક વચન છે, તો શેનાથી વાક્ય બનાવશું? ધીઝ અથવા તો ધેટથી। ધીઝ ઇઝ મિસ્ટર મહેતાઝ લોંગ કોટ। જે વ્યક્તિનું હોય એ વ્યક્તિ પાછળ એપોસ્ટ્રોફી એસ લાગે। ધેટથી બનાવવું હોય તો ધેટથી બનાવવાનું, ધેટ ઇઝ મિસ્ટર મહેતાઝ લોંગ કોટ। લતીફ શૂઝ, શૂઝ છે મતલબ કે બહુવચન છે, તો ધીઝ અથવા ધોઝથી તમે વાક્ય બનાવી શકો। ધોઝ આર લતીફ શૂઝ, અથવા તો ધીઝથી બનાવવું હોય ધીઝ આર લતીફ શૂઝ। તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે એક વચન છે કે બહુવચન, એક વચન હોય તો ધીઝ અથવા ટેટ, બહુવચન હોય તો ધીઝ અથવા ધોઝ। માય મધર અને સાડી, સાડી છે એટલે એક વચન, ધેટ ઇઝ માય મધર્સ સાડી। મમ્મીની છે એટલે મમ્મીના નામની પાછળ એપોસ્ટ્રોફી એસ, માય મધર્સ। તમારે ધીસથી વાક્ય બનાવવું હોય તો પણ બને, ધીઝ ઇઝ માય મધર્સ સાડી। હવે શું છે? તો કે ઈશ્વર અને હેન્ડ ગ્લોવ્સ, હેન્ડ ગ્લોવ્સ તો શું આવ્યું? બહુવચન, તો વાક્ય શેનાથી બનશે? ધીઝ અથવા ધોઝથી, ધીઝ આર ઈશ્વર્સ હેન્ડ ગ્લોવ્સ, અથવા ધોઝ આર ઈશ્વર્સ હેન્ડ ગ્લોવ્સ।
ઈશ્વરના છે એટલે ઈશ્વરની પાછળ એપોસ્ટ્રોફી એસ લાગશે. હવે છે એલિફન્ટ એન્ડ ટુ બિગ ઇયર્સ. તો ધીસ અથવા ધોઝ થી ઇયર્સ છે એટલે બહુવચન. ધોઝ આર એલિફન્ટ્સ ટુ બિગ ઇયર્સ, અથવા તો ધીસ થી બનાવવું હોય તો પણ બને. ધીસ આર એલિફન્ટ્સ ટુ બિગ ઇયર્સ. હવે પરી અને કાર, તો આપણે ઈટથી પણ બનાવવાના કીધા છે, તો ઈટથી બનાવો તો પણ ચાલે. ઈટ ઇઝ પરીઝ કાર, અથવા તો ધીઝ ઇઝ પરીઝ કાર. પરીની માલિકીનું છે, પરીની કાર એટલે કે ગાડી, કે પરીની ગાડી છે એટલે પરીના નામની પાછળ એપોસ્ટ્રોફી એસ લાગશે. પછી છે રજની ફાધર, તો એક વચન છે ધેટ ઇઝ રજનીશ ફાધર, અથવા તો ધીઝ ઇઝ રજનીશ ફાધર. હવે છે રેશમા એન્ડ ફ્રોક, તો ધીઝ ઇઝ રેશમાસ ફ્રોક, અથવા તો ધેટ ઇઝ રેશમાસ ફ્રોક. ધીઝ અથવા ધેટ એક વચન હોય ત્યારે, ધીઝ અથવા તો ધોઝ બહુવચન હોય ત્યારે, અને જે વ્યક્તિની માલિકીનું હોય અથવા તો જે પ્રાણીની માલિકીનું હોય તો એના નામની પાછળ એપોસ્ટ્રોફી એસ લાગે. સમજાય છે બધાને? હવે આજે તમારે હોમવર્કમાં સ્વાધ્યાય આપણે કર્યું, એમાં એક બે અને ત્રણ એક્ટિવિટી કરી. પેલું આપણે જે ટેબલ કર્યું, એ ટેબલના જે વાક્ય બન્યા, છ વાક્ય એ લખવાના છે. પછી એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરી અને જે વાક્ય બનાવ્યા એ લખવાના છે. અને હવે ત્યાર પછીના ધીઝ ધેટ ધીઝ અથવા તો ધોસ્તી જે વાક્ય બનાવ્યા એ લખવાના છે. સાથે સાથે તમારે તમારી આઈડલ બુકમાં પણ પૂરી નાખવાનું છે. હજી આપણે હેવ અને હેઝ વડે ખાલી જગ્યા પૂરો, અને પાછળ છે એ બે એક્ટિવિટી આપણે બાકી રાખશું, એ આપણે આપણા આગળના વિડીયોમાં જોશું. પણ આજનું હોમવર્ક શું છે ખબર પડી ગઈ. આજે જે એક્ટિવિટી કરાવી એ તમારે આઈડલ બુકમાં પૂરવાની, પ્લસમાં તમારે તમારી બુકમાં પણ લખવાનું છે. તમને ખ્યાલ આવવો જોઈએ કે કયું વાક્ય કેવી રીતે બન્યું, એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ ક્યાં કર્યો, ધીઝ ધેટનો ઉપયોગ ક્યાં કર્યો, ધીઝ ધોઝનો ઉપયોગ ક્યાં કર્યો, હેવ અથવા હેઝનો ઉપયોગ ક્યાં કર્યો, બધું તમારે જોવાનું છે. ખ્યાલ ન આવે તો વળી એકવાર વિડીયો જોઈ લેવાનો અને પછી એક્સરસાઇઝ સમજવાની. આજ માટે આટલું રાખીએ. થેન્ક યુ.